सब्सक्राइब करो आ चैनल ने। वर्षो पहला छोड़ी दीदीना आ शैतान ने आज फरी हाथ लगाड्यो। हाँ आशा, हाँ मैं करेलू पाप आज मारी आंख सामे परिवार सजीवन थयु छे। आशा केटलाक पाप वर्षो पछी तजारता होय छे। तो श्वा दारू तमारा पापनी आग ने बुझावी देशे? ना आशा ना, पर आशा હું બધું ભૂલવા માંગુ છું, બધું ભૂલી જવા માંગુ છું। આશા આશા તું જાણે છે પેલા સાધ્વી કોણ દેવી માને વાસ્તવમાં આ ગામની દમુ છે। દમુ કોણ? દમુ तारी वात पर हसू छू। दमू दमू आज सुधी में तारा जेवी कई कुंवारी कड़ियों जोड़े रंगराग माण्या छे। हवे जो दरेकनी साथे हूँ लग्न करूँ ने तो मारी हवेली ना ओरडा उभराई जाए। काम कर दमू, हूँ राजनी दायण ने तारी पासे मोकलू छू। ये तारी कुख ने कुंवारी बनावी देशे। તમે આ ગામના ધણી છો, મેં પણ તમને મારા ધણી માનીને મારો દેહ તમને સોંપ્યો, પણ તમે એટલા ધનવાન નથી કે મારી પ્રીતને તમે ખરીદી શકો। મારી પ્રીત મારા પેટમાં છે, મારી પ્રીતને હું જન્મ આપીશ, મારું બાપ નહીં। ઠાકોર, ભલે મારા લલાટે કુંવારી માનું કલંક લાગી જાય, પણ એક દિવસ તમારા સંતાનને લઈને તમારા દરબારમાં આવીશ। મને એમ કે ત્રણ ઢોકળાની છોકરી શું કરી શકવાની હતી। દમુએ ગામ છોડી દીધું, મને નિરાશ થઈ। જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ હું દમુને ભૂલતો ગયો। મને રોજ સુવાળા સાથ માણવાનો શોખ હતો। એક દિવસ લાલસી સમાચાર લાવ્યો કે બાપુ, એક માઠા સમાચાર છે। માઠા સમાચાર? તો લાલસી, તો એને મીઠા કરી નાખ। બોલ, શું વાત છે? એ દમુએ દીકરાને જન્મ આપ્યો છે, સવા વર્ષનો થઈ ગયો છે। એ બાપુ, તમારી આ મજાવાળી ઘટના છે ને, એ દુર્ઘટનામાં બદલાઈ જશે જો આ લાલસી ઘટના નહીં ઘડે તો। એ પોતાના દીકરાને લઈને રાજ દરબારમાં આવવાની છે, સમજ્યા? એ આપણા દરબારમાં પગ મૂકે પહેલા એને એના છોકરા સાથે ઉપર વાળાના દરબારમાં મોકલી દે। લાલસીએ બંનેને મારી નાખ્યા? હા, બીજા દિવસે લાલસીએ મને જણાવ્યું કે કામ પતી ગયું છે, પણ આજે તમને મેં મારી આંખ સામે જીવતી જાગતી જોઈ। દેવી માના રૂપમાં ભગવા વસ્ત્રોમાં એને મને કહ્યું, મારો દીકરો જીવે છે। એને મને શ્રાપ આપ્યો। મને શ્રાપનો ડર લાગે છે। આશા, ડરો નહીં ઠાકોર, બાપે પોતાના પાપ પોકારી લે પછી છે પીર બને છે। ભૂલી જાવ એ બધું। માણસની જિંદગીમાં કેટલીક કથાઓ એવી હોય છે જેની વ્યથાઓ કોઈને કહી શકાતી નથી। માણસ જેમ પોતાનું પાપ ભૂલી શકતો નથી, તેમ જ પ્રીતને પણ ભૂલી શકતો નથી। આશા, તે ક્યારે કોઈને પ્રીત કરી છે? હું કેવો ગાંડો છું, સાચે જ મને નરસો ચડી ગયો છે. કેવા પ્રશ્નો કરું છું. અરે વર્ષોથી તો તું મારી સાથે છે. તમે તમારો યાદ કર્યો ઠાકોર, પણ મારી પાસે એવી વર્ષા કેમ કશું બોલતી નથી? મેં મારું હૈયું કહે છે કે કોઈ અજાણી આંધી આપણી પ્રીત પર આંટા મારી રહી છે. તો તારા હૈયાને કે એવો ડર રાખવાની જરૂર નથી, જીવે છે હજી તારો મે. હા પણ કુંવર 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 ભલે કંસ હોય વર્ષા, પણ એ મારી રાધાને રડાવી નહીં શકે. અને એવું કશું કરશે ને તો એની માયાની લંકાને મસાણમાં ફેરવી નાખીશ. બહુ પ્રેમ છે મારા પર, એટલો કે છાતી ચીરીને બતાવું તને. હવે મને કોઈનો ડર નથી, કારણ કે મારું મે મારી સાથે છે જિંદગીભર માટે. જિંદગીભર જ નહીં, મોત પછી પણ તારી પાછળ પીછો કરતો કરતો આવી જઈશ. એટલે એમ કે કોઈક વખત જો એવું બને કે મારા કરતા પહેલા મોત તારી પાસે આવે તો એનો હાથ પકડીને મારી પાસે ખેંચી લઈશ. તારા કરતા પહેલા મરીશ અને સડકના દરવાજે તારી રાહ જોઈશ. જીવીશ તારી સાથે જ. પણ સાચું કહું બાપુ, મને તમારી એક પણ ચાલ સમજાતી નથી. જે કામ સીધી રીતે થઈ શકે એવું છે એને તમે વધારે ગૂંચવો છો શું કામ? બેટા તું શું સમજે છે? સીધી રીતે રાણીમાં તારા લગ્ન કુંવર સાથે કરાવી દે છે? ભૂલ છે તારી. એ તમારે પરિસ્થિતિ અને ઘટના એવી ઘડવી પડશે ને કે રાણીમાં પાસે બીજો કોઈ ઉપાય જ નહીં રે. અરે હા, આજે મારે માલણની માને મળવા જવું પડશે, પછી જોજે કેવી ઘડું છું ઘટના. દીકરી. હા માં. દીકરી તું મેને કહીને ના બાપુને ઘેર બોલાવી લે તો હું વાત કરી લઉં. મને પરણાવી દેવાની બહુ ઉતાવળ છે માં. ઉતાવળ નહોતી બેટા, પણ હવે ઉતાવળ કરવી પડશે. કેમ? હું આ ઘરમાં સમાતી નથી? એવું નથી બેટા, પણ રાજા ગાય બરોબર નહીં અને રાજનો કો પુત્ર ને તો આપણું ગાય નો હાલે. અને કુંવરના લખાણ તો નાનપણથી પૂરો છે માં. ગભરાવાની કોઈ જરૂર નથી, મને રાણીમાં જ મોકલ્યો છે. હા, કુંવર જીતે ચડ્યા છે અને આજે રાતે તમને બંનેને ઉઠાવી જવાની ઘટના ઘડી છે. પણ રાણી માને આ ઘટનાની ગંધ આવી ગઈ. માં છે ને, દીકરાને તો કંઈ બોલી ન શકે એટલે એને મને મોકલાવ્યો. હા, હવે જુઓ, તમારે બંને 2-3 મહિના માટે આ ગામ છોડીને અત્યારે જતા રહેવાનું છે, નહીતર પછી ઘટના બની સમજો. પણ અમે ક્યાં જઈશું? અરે હું છું ને, રાણી માએ બધી વ્યવસ્થા કરી દીધી છે. અરે તમારા ખાવા પીવા સુદ્ધાની વ્યવસ્થા કરી છે. મારા માણસો અટાણે ગાડું લઈને બહાર જ ઉભા છે. જરૂર પૂરતા કપડા લો અને ઝટ નીકળો, અને આ જે જગ્યાએ રોને ત્યાંથી બહાર નહીં નીકળતા, નહીં તો એ છોકરી મેને જાણ કરવાની કોઈ જરૂર નથી. સમય આવશે ને ત્યારે હું જાણ કરી દઈશ. અટાણે મેને મળવા ગઈને રસ્તામાં જો એના માણસો મળ્યા ને તો ઘટના ઘડી સમજશે. સીધી પહોંચી જઈશ કુંવરની પથારીમાં. પણ તમે મેને જાણ તો કરશો ને? હા હા, અંધુય જણાવી દઈશ. અટાણે હાલો હાલો, હવે હાલો, મોડું થાય છે. ક્યાં ગયા છે આ લોકો? ખબર નથી રાણીમાં, રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા હોય એવું લાગે છે. ઓહ, बापू साचु कहता था कि तमारा जब ऊंची हवेली में रहनारा लोको छर कपट ने कावादाओं में खुपकावेलो छे। बोलो क्या संताड़ी छे मारी वर्षा ने? साचे ज હું કશું નથી જાણતી। તો પછી જઈને સમજાવો ને તમારા કુંવર ને રાણી માં। તમે તો ખૂબ ન્યાયી છો, ખૂબ મોટા ન્યાયી છો તમે। તો કહી દો ને તમારા દીકરાને, તમારા કુંવર સાહેબ ને કે હૈયાના હેત બજારમાં હાટે નથી બેઠાતા। પ્રીત કોઈ દી પરાણે નથી થતી રાણી માં। અને એક વાત યાદ રાખજો રાણી માં, जो मारी प्रीत ने कशुक थयु छे ने तो हूँ आग लगाड़ी दईश। तमारी आखी हवेली ने हूँ आग लगाड़ी दईश। चीसो पाड़वानी काई जरूर नथी, एनाथी काई नहीं वळे। अरे मारा न्याय विषय चौथ गाम जाने छे ने। ने तू एटलो ज याद राखजे के हूँ तारी प्रीत ने अन्याय नहीं थवा दऊं, कदापि नहीं।